इस जगह का ये उपयोग करने को मिल रहा है, डॉक्टर साहब इसके लिए आपका बहुत बहुत आभार और धन्यवाद। अब बच्चों जो आपने सुना अभी तक और ये देखा कि घर में कितनी मुश्किलें रहती हैं, कई तकलीफ होती है, हम आगे बढ़ सकते हैं या नहीं बढ़ सकते हैं, ऐसे मन में कई विचार आते रहते हैं, तो अभी हमारे सामने जिनका मैं परिचय दे रहा हूँ एक ऐसी शख्सियत है डॉक्टर जोत मोहन, जिनकी जिंदगी शायद आपसे जितनी कठिनाई में उससे कहीं बहुत ज्यादा कठिनाई में गुजरी है, फिर भी डॉक्टर साहब ने इंजीनियरिंग किया, एमबीए किया और उसके बाद पीएचडी भी किए और दुनिया के सब जगह में गए हैं और क्या क्या उन्होंने काम नहीं किए, एक से एक बढ़कर काम किए, इतना दृढ़ संकल्प उनका रहा, आप खुद उनके मुंह से सुने। मैं इसके लिए इन्वाइट करता हूँ डॉक्टर जोत मोहन को कि आप अपने प्रेरणादायक शब्द गुजराती भाषा नानो बालक कई रीते सीखे छे सांभळी सांभळीने बराबर अरे તમારે ઇંગ્લિશ શીખવું છે તો તમારે સાંભળી સાંભળીને શીખી શકો છો બરાબર પણ સાંભળતા નથી એટલે આપણે તકલીફ લાગે છે કે ઇંગ્લિશ કઈ રીતે આપણે શીખીએ બરાબર નાનો બાળક પેલા માં બાપ પા દાદા બધું બોલે કાલું કાલું બોલે મિસ્ટેક કરે ભૂલો કરતા કરતા શીખી જાય છે અને પછી સારી રીતે બોલવા માંડે છે બીજા લોકોનું સાંભળીને ઘરના બીજા બધા બોલે છે એના હોઠના જે રીતે હલનચલન થાય એ પરથી એ પણ અવાજ કરે છે અને એ રીતે ભાષા શીખે છે આજે શું થઈ ગયું છે ભાષાના માર્ક મેરિટમાં નથી ગણાતા દસમામાં ભાષા છે પણ બારમામાં સ્કૂલના એડમિશનમાં એમાં ભાષાના માર્ક્સ નથી ગણાતા એટલે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાષાને જેટલું ઇમ્પોર્ટન્ટ જેટલું એને જરૂરિયાત છે એ પ્રમાણેનું એને પર ધ્યાન નથી આપતા અને એને લીધે ભાષા કાચી રહી જાય છે બરાબર અને ભાષા વગર કશું નથી કોઈ પણ કામ કરવું હોય તો ભાષાની જરૂર છે ચાહે એ ગુજરાતી હોય હિન્દી હોય કે ઇંગ્લિશ હોય બરાબર અને તમારામાંથી ઘણા બાળકો ઇંગ્લિશ એન્જિનિયરિંગ ને મેડિકલ અને સીએ બનવા માંગે છે બરાબર છે આજની તારીખમાં મેજોરિટી આ ત્રણમાં આવી જાય તો આ ત્રણે ત્રણ કોર્સ ગુજરાતમાં ગુજરાતી ભાષામાં નથી ચાલતા સીએ બનવું છે ઇંગ્લિશ જરૂર એન્જિનિયર બનવું છે ઇંગ્લિશ જરૂર છે મેડિકલમાં જવું છે ઇંગ્લિશ જરૂર છે એટલે મોટા ભાગના સ્ટુડન્ટ્સને વિદ્યાર્થીઓને ઇંગ્લિશ ઇંગ્લિશ અને ઇંગ્લિશ પાકું કરવું પડશે તમે કહેશો અમે ગુજરાતી મીડિયમમાં આવ્યા મારા મા બાપને ગુજરાતી નથી આવડતી તો હું શું કરું હું કઈ રીતે મારા મિત્રો ઇંગ્લિશમાં નથી બોલતા આ તમારા જેવી જ હાલત મારી હતી હું એક ખેત મજૂરનો છોકરો છું મારી માને પીએચડી શું એન્જિનિયર શું એમબીએ શું આઈઆઈએમ શું કશી ખબર નથી આજે પણ ઓકે અત્યારે તો શું કરવું જોઈએ એટલે સાંભળવું પડશે સાંભળવા માટે જે કીધું ને ડોક્ટરે આજે આગળ કે ટીવી તમે જુઓ છો ટીવી એક બહુ સરસ